આજ મારી આગળ હોન્ડા સાઇન ગાડી આવેલી છે, એમાં ડ્રમ રબર નો પ્રોબ્લેમ છે. આ ડ્રમ રબર છે એ આપણે બદલાવવાના છે. આમાં પ્રોબ્લેમ એ છે કે આમાં ડ્રમ રબરમાં આપણા તમે જુઓ આમાં પ્લે કેટલી છે, આ પ્લે નો હોવી જોઈએ. એના માટે આમાં ડ્રમ રબર નાખવાના છે આપણે નવા. તો કઈ રીતના નવા ડ્રમ રબર ફિટ કરશું આપણે? પહેલાં ડ્રમ રબર બદલાવવા માટે પહેલાં મેન એક્સલ છે જે આપણી, એને ઢીલી કરીને એનો બોલ ખોલવાનો રહે પહેલાં. હા બરોબર, ખોલીએ. મેન એક્સલનો બોલ ખુલી ગયો છે. હવે આપણે સપોર્ટનો બોલ ખોલશું. અને સપોર્ટનો બોલ કહેવાય આપણે સપોર્ટનો બોલ એ ખુલી ગયો છે. હા બ્રેક છોડાવશું આપણે. આ બ્રેકનો બોલ છે, અહીંથી બ્રેક એડજસ્ટમેન્ટ થાય, ટાઈટ ઢીલી અહીંથી થાય. તો આપણે બ્રેક કઈ છોડાવી નાખી છે પાછળની. હવે આ મેન એક્સલ છે આપણી, આને આપણે કાઢવાની છે બારો પાઇપ. આ નીકળી ગઈ આપણી મેન એક્સલ. હવે અહીંયા આવશે આપણા ડ્રમ રબર. જો આમાં ડ્રમ, આ ડ્રમ રબર હલો. જૂના કાઢીને કા નાખશું આપણે આ નવા ડ્રમ રબર આ રીતના. આ થઈ ગયા ડ્રમ રબર ફિટિંગ. હવે કરશું આપણે પાછું વ્હીલ ફિટ. વ્હીલ લગાવી દીધું છે, હવે એક્સલ નાખશું આપણે. થઈ ગઈ એક્સલ ફિટ. હવે પેલા આપણે સપોર્ટનો બોલ મારશું. અવડવા હવે આપણે ફિટ કરશું પાછળની બ્રેક. આ છે બ્રેક રિટર્ન સ્પ્રિંગ. પહેલાં આપણે મેન એક્સલનો બોલ ટાઈટ કરી દઈએ, પછી બ્રેક ટાઈટ કરીશું. બોલ ટાઈટ થઈ ગયો. હવે કરશું આપણે બ્રેક ટાઈટ. તો આપણે થઈ ગયું છે કમ્પ્લીટ વ્હીલ ફિટિંગ. મારતો ભાઈ બ્રેક. હવે બ્રેક કંઈ કમ્પ્લીટ લાગવા માંડી છે.